જય સ્વામિનારાયણ બાળ મિત્રો, 3.3નો પહેલો દાખલો આપણે લાસ્ટ વિડીયોમાં જોયો, એ 3.3નો બીજો દાખલો આપણે આદેશની રીતે ગણતરી કરીએ છીએ. તો જુઓ બાળ મિત્રો શું કરવાનું છે. બીજો દાખલો, બે સમીકરણ આપેલા, 2x + 3y = 11 અને 2x - 4y = -24નો ઉકેલ શોધો. જે પહેલાં દાખલામાં આપણે 6 દાખલા કર્યા એ રીતે ઉકેલ શોધવાનો છે, અને એવો એમ શોધો કે જેથી આ સમીકરણ કન્ડિશનનું પાલન થાય, એટલે કે y = mx + 3 થાય. એટલે બાળમિત્રો પહેલાં દાખલાની જેમ અહીંયા x અને y મેળવવાનો છે, ત્યાર પછી આ સમીકરણમાં x અને y મૂકશો એટલે તમને m મળશે. થોડો ફેરફાર છે પહેલાં દાખલા કરતાં, સરળ છે, સિમ્પલ છે. જો બાળમિત્રો સમીકરણ 1 2x + 3y = 11, 2x - 4y = -24. સમીકરણ નંબર 2, હવે બાળમિત્રો આપણે રીત હતી એવી રીતે કે કોઈ પણ એકમાંથી સૂત્રનો કર્તા બનાવવાનો અને બીજામાં એની કિંમત શું કરવાની, મૂકવાની. તો સમીકરણ 1માંથી એક્સને સૂત્રનો કર્તા બનાવીએ છીએ, 11 છે ત્યાંને ત્યાં, 3y + છે પહેલી સાઈડ જાય તો -3y, 2 ગુણાકારમાં છે પહેલી સાઈડ જાય તો ભાગાકાર, એટલે 11 - 3y / 2. તો એ સૂત્રનો કર્તા પહેલાં સમીકરણમાંથી કોને બનાવ્યો, એક્સને, એને નામ આપ્યું સમીકરણ નંબર 3. હવે એકમાંથી બનાવ્યું એટલે કિંમત ક્યાં મૂકવાની, 2માં. સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા તો જ્યાં એક્સ દેખાય છે ત્યાં શું મૂકીશું, 11 - 3y / 2. તો 2 જેમ છે એમના એમ એક્સની જગ્યાએ 11 - 3y / 2, -4y એમના એમ બરાબર -24. તો હવે 2 ગુણાકાર અને ભાગાકારમાંથી ઉડી જાય છે, હવે આગળ કાંઈ નથી, કૌંસ છૂટો પાડીએ, એટલે 11 - 3y - 4y એમના એમ બરાબર -24. 11 પહેલી સાઈડ જાય એટલે -11 થશે, આ 3y - છે અને 4y માઇનસ છે, નિશાની સરખી એટલે બંનેનો સરવાળો કેટલો થશે, 7y, પરંતુ નિશાની કઈ આવશે, માઇનસ આવશે. ત્યાર પછી 11 પહેલી સાઈડ જાય એટલે -11 - 7y = 24, અને 11ની નિશાની બાળમિત્રો સરખી છે એટલે સરવાળો 35, મોટી સંખ્યાની નિશાની એટલે -35. હવે y = -35/-7, તો -- ઉડી જાય, 7 × 5 = 35, એટલે અહીંયા કેટલો જવાબ આવે, 5, કારણ 7ના ઘડિયામાં 35 આવે છે. તો y બરાબર કેટલા મેળા બાળમિત્રો, 5 મેળા. આગળ જોઈએ વાયની કિંમત ક્યાં મૂકવાની, સમીકરણ 3માં, જ્યાં સમીકરણ 3માં વાય દેખાય છે ત્યાં કેટલા મૂકવાના છે, 5. તો જો સમીકરણ 3માં કિંમત મૂકતા કોની, વાયની, x = 11 - 3y / 2 આપેલું છે બાળમિત્રો. ત્યાર પછી 11 - 3y ની જગ્યાએ કેટલા, 5, તો 5 / 2, 11 એમને એમ 3 × 5 = 15, આ બેનો ગુણાકાર થાય. આગળના દાખલામાં પણ આપણે જોઈ ગયા કે ગુણાકાર કરતા પછી બાદબાકી કરીને છેદ ઉડાડતા, તો 11 અને 3 × 5 = 15. હવે 15 - છે અને 11 + છે, તો બેની શું કરવી પડે, બાદબાકી, મોટામાંથી નાનું બાદ થાય એટલે 4 વધે છે, 4 કેવા આવશે, -2 જેમ છે એમના એમ, -4/2 એટલે -2 આવશે, કારણ 2 2 4, પણ નિશાની કેવી, માઇનસ, ઉપર બંને જગ્યાએ માઇનસ હતું એટલે ઉડી જાય, પરંતુ અહીંયા એક જ જગ્યાએ માઇનસ છે એટલે ઉડતું નથી. આમ ઉકેલ મળી ગયો, xy - -2 5 એટલે x - 2 મેળા, y = કેટલા મેળા, 5. હવે આપણે એમ શોધવાનો છે, તો જો એમ શોધવા માટે y = mx + 3 કિંમત મૂકીએ બંને, વાયની જગ્યાએ 5 મળ્યા, એમ એમના એમ, એક્સની જગ્યાએ -2 + 3 એમના એમ, 5 એમના એમ બરાબર m × 2,
એટલે માઇનસ ટુ એમ, ટુ ગુણ્યા એમ એટલે કે માઇનસ ટુ એમ, કારણ માઇનસ છે એટલે પ્લસ ત્રણ એમના એમ, ત્રણ પહેલી સાઈડ જાય એટલે કેવા થશે માઇનસ થશે, તો પાંચ માઇનસ ત્રણ બરાબર માઇનસ ટુ એમ, અહીં માઇનસ ટુ એમ તો હતા જ, પાંચમાંથી ત્રણ જાય એટલે કેટલા વધશે બે વધશે બરાબર માઇનસ ટુ એમ, એમને એમ માઇનસ ટુ ક્યાં જશે છેદમાં, તો બે ભાગ્યા માઇનસ બે બરાબર એમ, બે બે ઉડી જાય કંઈ ન વધે તો એક વધે, એક કેવા આવશે માઇનસ, તેથી એમ બરાબર માઇનસ એક. તો આપણે એમ શોધવાનો હતો બાળમિત્રો, ઉકેલ મેળવી લીધો એક્સ વાય અને ત્યાર પછી એમ પણ મેળવ્યો, તો પહેલાં દાખલા જેવો જ હતો બાળમિત્રો. તો આ થયો 3.3નો બીજો દાખલો. હવે જોવા જઈએ છીએ આગળના દાખલાઓ. નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે શોધો. ત્રીજો દાખલો એમાં પહેલો, નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો. તો ચલો પહેલાં તો સમીકરણ મેળવવાના છે, પછી આદેશની રીતે એનો શું કરવાનો છે, ઉકેલ મેળવવાનો છે. તો પહેલો દાખલો ખાસ બાળમિત્રો, બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યાથી બીજી સંખ્યા કેટલા ગણી છે, 3 ગણી છે, તો તે બે સંખ્યા શોધો. તફાવત એટલે બાદબાકી, એક સંખ્યા કરતાં બીજી કેટલા ગણી છે, 3 ગણી. તો ખાસ બાળમિત્રો કેવા સમીકરણ બનશે, તો ધારો કે મોટી સંખ્યા એક્સ અને નાની સંખ્યા વાય, કારણ બેની બાદબાકી 26 આપેલી છે, એક મોટી લેવી પડે ને એક નાની, કારણ અહીંયા બે સંખ્યા શોધો એટલે એકને આપણે મોટી સંખ્યા કહી દીધું, બીજીને નાની. એક્સ અને વાય બે સંખ્યાઓનો તફાવત 26 છે, બે સંખ્યા એટલે કે એક્સ માઇનસ વાય, મોટામાંથી નાનું બાદ થાય, બાદ બાકી કરો ત્યારે કેટલા વધવા જોઈએ 26, જે અહીંયા વાક્યમાં કીધેલું છે. તો વાક્ય ઉપરથી આપણે આ સમીકરણ શું મેળવ્યું, એક મેળવ્યું. ત્યાર પછી બાળમિત્રો આગળ, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, એક સંખ્યા એટલે એક્સ, બીજી સંખ્યા એટલે કે વાય ની થી કેટલી ગણી છે, 3 ગણી, તો વાયથી કેટલા ગણી છે, 3 ગણી, કોણ એક્સ, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એનો મતલબ મોટી સંખ્યા હોય એ નાની સંખ્યાથી કેટલા ગણી હોય, 3 ગણી હોય, તો એ આપણે સમજી લેવાનું. તો અહીંયા મોટી સંખ્યા નાની સંખ્યા, પરંતુ અહીંયા કોને ગુણવાનું, ખાસ નાની સંખ્યાને જ ગુણવાનું રહેશે, એ ભૂલતા નહીં. ઘણા બધા બાળકો અહીંયા મોટી સંખ્યાને ગુણાકાર કરી દેશે એટલે આખી ગણતરી કરશે, પરંતુ ટોટલી કેવી થશે, ખોટી થશે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે એક્સ બરાબર 3y, તો એક્સ માઇનસ 3y બરાબર 0 સમીકરણ નંબર 2, કારણ એક સંખ્યા કરતાં બીજી સંખ્યાથી કેટલા ગણી છે, 3 ગણી, એટલે અહીંયા 3 લેખા ગુણાકારમાં 2 ગણી હોત તો 2 લખેલ. ત્યાર પછી હવે જેમ કરતાં એમ જ આગળ કરી ગયા, એવી રીતે સમીકરણ એકમાંથી સૂત્રનો કરતાં કોને બનાવ્યો, એક્સને, તો વાય પહેલી સાઈડ જાય એટલે પ્લસ થશે, તો 26 પ્લસ વાય સમીકરણ નંબર 3. સમીકરણ 3ની કિંમત ક્યાં મૂકવાની, 2માં, કારણ સૂત્રનો કરતાં એકમાંથી બનાવ્યો છે એટલે કિંમત ક્યાં મૂકવાની, 2માં. તો 2 સમીકરણ આ મુજબ છે, એક્સ માઇનસ 3y બરાબર 0, ત્યાં એક્સની જગ્યાએ શું મૂકીશું, 26 પ્લસ વાય. તો જો આપણે મૂકીએ એક્સની જગ્યાએ શું મૂકવું આપણે, તો બાળમિત્રો જોઈએ 26 પ્લસ વાય માઇનસ 3y બરાબર કેટલા, 0, જે આપણે એક્સની જગ્યાએ શું મૂકવું, 26 પ્લસ વાય મૂકવું. ત્યાર પછી 26 આ બાજુ પ્લસ છે, પહેલી સાઈડ જાય તો માઇનસ 26, વાય પ્લસ છે ને 3y માઇનસ છે, બેની બાદ બાકી થશે, 3માંથી 1 જાય તો 2 વધે, મોટી સંખ્યાની નિશાની, એટલે માઇનસ 2y બરાબર માઇનસ 26, તો વાય બરાબર માઇનસ 26ના છેદમાં માઇનસ 2, માઇનસ માઇનસ ઉડી જાય, 13 2
26 તો y બરાબર કેટલા આવી ગયા 13 આવ્યા બાળ મિત્રો ત્યાર પછી y બરાબર 13 ને આપણે સમીકરણ કેટલામાં મૂકવાનું 3 માં મૂકીએ તો સમીકરણ 3 માં કિંમત મૂકતા સમીકરણ 3 આ પ્રકારે છે x બરાબર 26 પ્લસ y તો y ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું બાળ મિત્રો 13 તો 26 એમને એમ y ની જગ્યાએ 13 26 ને 13 કેટલા થશે 39 તો x બરાબર કેટલા મળી ગયા બાળ મિત્રો 39 આમ ઉકેલ xy બરાબર 39 અને 13 બીજું મોટી સંખ્યા કેટલી મળી x બરાબર 39 અને નાની સંખ્યા y બરાબર કેટલા મળ્યા 13 મળ્યા તો અહીંયા બાળ મિત્રો આપણે મોટી સંખ્યા અને નાની સંખ્યા મેળવી લીધી ત્યાર પછી મોટીમાંથી નાની બાદ કરો તો જો 26 જ વધે છે અને બીજું નાની સંખ્યાને 3 વડે ગુણો એટલે મોટી સંખ્યા મળે છે તો એ તાળો મેળવ્યો થયો કહેવાય શું તાળો કારણ આપણે પરીક્ષામાં દાખલા ગણતા હોય ત્યારે આપણી પાસે જવાબ હોતા નથી તો આ રીતે જ્યારે જવાબ મળે ત્યારે એને આપણા સમીકરણમાં મૂકીને જોઈ લેવાનું જો ઇક્વલ થઈ જાય તો એનો મતલબ આપણા જવાબ સાચા છે તો આ થયો બાળમિત્રો પહેલો દાખલો હવે આગળ જોઈએ આપણે બીજો દાખલો એમાંય શું કરીએ જો બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો હોય તો તે પૂરક કોણો શોધો પૂરક કોણનો સરવાળો તમને ખબર હોય કે 180 હોય એ શરત તમે જાણો છો એટલે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો હોય કન્ડિશન એક આપી છે પણ પૂરક કોણો છે તો પૂરક કોણોની કન્ડિશન તમે નાના ધોરણમાં શીખી ગયા છો કે પૂરક કોણો એટલે કે એ બેનો સરવાળો 180 થાય તો ધારો કે મોટો ખૂણો એક્સ અને નાનો ખૂણો વાય તો અહીં મોટો કોણો અને નાનો કોણો પૂરક કોણો છે અહીં કીધું બે પૂરક કોણો છે તો બે પૂરક કોણો એટલે બંનેનો સરવાળો કેટલો થાય 180 આ એક ખાસ ધ્યાન બાળમિત્રો પરીક્ષામાં આવું બની શકે આવો દાખલો પૂછે તો મૂંઝવણમાં મૂકવાની જરૂર નથી કારણ તમને જો આવી કન્ડિશનો ખ્યાલ નહીં હોય તો તકલીફ રહેશે પરંતુ આવી કન્ડિશનો જાણતા હશો તો ખૂબ જ સરળ છે તો સમીકરણ બેનું એક્સ પ્લસ વાય બરાબર 180 સમીકરણ નંબર એક મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો છે એટલે આ મોટો ખૂણો એક્સ નાનો ખૂણો ગયો વાય તો નાના કરતાં કેટલા મોટા છે 18 એટલે વાય પ્લસ 18 એટલે શું બને એક્સ બને તો વાયમાં કેટલા ઉમેર્યા 18 એટલે અહીં કન્ડિશન થઈ મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો છે વાય પહેલી બાજુ જાય એટલે માઇનસ વાય થાય તો એક્સ માઇનસ વાય બરાબર 18 સમીકરણ નંબર 2 આપણે વ્યવસ્થિત ગોઠવ્યા ત્યાર પછી સમીકરણ 2 પરથી જ એક્સને સૂત્રનો કરતાં બનાવી લીધો તો અહીંયા જે હતું એ જ રીતે વાય પ્લસ 18 કરો કે 18 પ્લસ વાય એને શું આપ્યું સમીકરણ નંબર 3 રીત પ્રમાણે ચાલવાનું ખોટું કાપવાનું નહીં વ્યવસ્થિત લખવાનું જેથી કરીને બાળમિત્રો આપણા માર્ક કપાય નહીં તો સમીકરણ 3 મળ્યું એક્સ બરાબર 18 પ્લસ વાય એને આપણે સમીકરણ ક્યાં મૂકીશું 1માં મૂકીએ કારણ સૂત્રનો કરતાં 2માંથી બનાવ્યો એટલે કિંમત ક્યાં મૂકીશું 1માં 1માં જ્યાં એક્સ દેખાય ત્યાં શું મૂકીશું 18 પ્લસ વાય અહીં જો એક્સની જગ્યાએ 18 પ્લસ વાય વાય એમના એમ બરાબર 180 18 પહેલી સાઈડ જાય એટલે માઇનસ 18 થશે વાય પ્લસ વાય એટલે 2y 2y બરાબર 180 માઇનસ 18 180માંથી 18 જાય એટલે 162 વધે હવે વાય બરાબર 162 ભાગ્યા 2 કારણ 2 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે વાય બરાબર 81 એટલે કે 162 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 81 વાયની કિંમત ક્યાં મૂકવાની સમીકરણ નંબર 3માં તો 3માં કિંમત મૂકતા 18 પ્લસ વાય બરાબર 18 પ્લસ 81 18 ને 81 કેટલા થશે 99
તો એક્સ બરાબર કેટલા થઈ ગયા બાળમિત્રો? 99. તો હવે જોઈ શકો છો તમે કે આમ ઉકેલ એક્સ વાય બરાબર 99 અને 81, એક્સ બરાબર 99 મળ્યા, વાય બરાબર 81. તો મોટો ખૂણો એક્સ બરાબર 99 અને નાનો ખૂણો વાય બરાબર 81. તો આપણે અહીંયા મેળવી લીધું એક્સ અને વાય. તો આ થયો આપણો બીજો દાખલો બાળમિત્રો. તો અહીંયા મોટો ખૂણા કરતાં નાનો ખૂણો 18 કેવો છે? ઓછો છે. અથવા તો 18 નાના ખૂણામાં ઉમેરીએ એટલે તમને મોટો ખૂણો મળશે. તો આ થયો બીજો દાખલો. અસ્તુ. જય સ્વામિનારાયણ.